સમાચારમાં વાત કરીએ તો ભારત દેશ વૈવિધ્યતાનો દેશ છે, જેમાં ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ, પ્રથાઓ વગેરેનું અનોખું અને અનેરું મહત્વ જોવા મળે છે. તેની સાથે દેશમાં ઉજવાતા તહેવારોનું પણ અનેરું મહત્વ હોય છે અને દરેક તહેવાર પાછળ સંકળાયેલી પૌરાણિક કથાઓ એ જીવન જીવવામાં એક અલગ પ્રકારની ઉર્જાનું સિંચન કરે છે. આવો જ એક તહેવાર છે હોળીનો તહેવાર, જે આસુરી શક્તિ પર દૈવ્ય શક્તિનો વિજય દર્શાવે છે. હોળીની ઉજવણી બે દિવસ થાય છે, જેમાં પ્રથમ દિવસે લોકો હોળી દહન કરી દૈવ્ય શક્તિના આશીર્વાદ લે છે, તો બીજા દિવસે અવનવા રંગોની છોર ઉડાડીને મનના મતભેદ દૂર કરે છે. શાસ્ત્રો પ્રમાણે હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે, પરંતુ આજે સવારે પૂનમની રાત્રે ભદ્રકાળ બેસવાથી હોલિકા દહનનો સમય રાત્રે 7:30 વાગ્યા પછી જ કરવામાં આવશે. ધર્મ સિંધુ નામના ગ્રંથ અનુસાર હોલિકા દહન માટે 3 સંયોગ સર્જાય છે, એટલે કે પૂનમની તિથિ હોય, પ્રદોપકાળ હોય અને ભદ્ર ન લાગેલું હોય તે વર્ષની હોળી આનંદદાયક અને શુભ રહે છે. હોળી સમગ્ર ભારતમાં અનેક રીતરિવાજોથી ઉજવવામાં આવે છે, જેમાં હોળી ઉજવવાની રીતો અને નામ અલગ અલગ હોય છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય તો રંગોથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરવાનો હોય છે. સૌરાષ્ટ્રમાં હોળી હુતાશણી તો બીજી જગ્યાએ લોકયાત્રા અને વસવ ઉત્સવના નામથી પણ ઓળખાય છે. ભારતમાં દરેક તહેવારની ઉજવણી પાછળ પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. તેવી જ એક કથા હોળીને લગતી પણ છે, જેમાં અસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિનો વિજય સૂચવેલો છે. તે છે હોલિકા અને પ્રહલાદની કથા. હરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. એણે બ્રહ્માજીને વરદાન હતું કે તે દિવસ કે રાત્રે ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં. આ પ્રમાણેના અમર વરદાનથી તે વધુ અત્યાચારી અને અભિમાની બની પ્રજાને હાનિ પહોંચાડતો હતો. અમર થવાના વરદાનથી તે પોતાને જ ઈશ્વર સમજી બેઠો હતો અને ઈશ્વરને પૂજવાનું બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, જેને ડરાવી ધમકાવી ઈશ્વરની ભક્તિથી દૂર કરવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં ભગવાનની ભક્તિ પ્રહલાદે છોડી નહીં અને તે જોઈ હિરણ્યકશ્યપે તેને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતાં પ્રહલાદને એક આંચ આવી નહીં. તેથી છેવટે હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને બોલાવી, જેને અગ્નિથી રક્ષાનું વરદાન મળેલું હતું, અને તેને પ્રહલાદને લઈ અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું, પરંતુ છેવટે હરિના નામથી જય થઈ અને પ્રહલાદને એક આંચ ન આવી અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી. આ ઘટના હોળીનું ઉજવણીનું કારણ બની ગઈ છે અને બાદમાં ભગવાન વિષ્ણુએ ઋષિ અવતાર ધારણ કરી હિરણ્યકશ્યપનો વધ કર્યો. હોળીના બીજા દિવસે ધૂળેટીના પર્વમાં રંગોનો છોર ઉડાડીને સૌ કોઈ મતભેદ ભૂલી રંગોના તહેવારની મજા માણે છે, જેમાં ગુલાલના રંગોથી જીવનમાં નવી ઉર્જાનું સિંચન કરવામાં આવે છે. તો આ પવિત્ર પર્વ નિમિત્તે સૌ કોઈને હેપી હોળી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.